विद्यार्थी बहनों ने मित्रों, आपणे गया प्रवचन में आवक असर, अवेजी असर अने किंमत असर विषय की चर्चा करी। छेल्ले आपणे ए निष्पन्न ऊपर आव्या था कि किंमत असर, आवक असर अने अवेजी असर में आवक असर अने अवेजी असर ए किंमत असरनुं सीधू परिणाम छे। सामान्य रीते જ્યારે અવેજી અસરને જાણવી હોય ત્યારે આપણે કિંમત અસરને સ્થિર રાખીને અવેજી અસરમાં શું ફેરફાર થયો, ગ્રાહકની સંતુલામાં શું ફેરફાર થયો તે સમજવાની કોશિશ કરીએ। જ્યારે ગ્રાહકની આવક બદલાય ત્યારે બે પ્રકારની પરિસ્થિતિ નિષ્પન્ન થાય। એક તો એની વાસ્તવિક આવકમાં વધારો થાય અને કોઈ એક વસ્તુની કિંમત સ્થિર હોય અને બીજી વસ્તુની કિંમતમાં ફેરફાર થાય અને એને કારણે એની સંતુલા બદલાય, જેને આપણે અવેજી અસર તરીકે ઓળખતા હતા। એ બધી બાબતોનો આપણે અભ્યાસ કર્યો। એકચ્યુઅલી આવક અસર એ હકારાત્મક પણ હોઈ શકે, નકારાત્મક પણ હોઈ શકે, શૂન્ય પણ હોઈ શકે, એનો પણ આપણે અભ્યાસ કર્યો હતો। શરૂઆતમાં માર્શલે જે આપણને નિયમો આપ્યા, માંગનો નિયમ આપ્યો, દૃષ્ટિકોણનો નિયમ આપ્યો, કરતા સીમાંત દૃષ્ટિકોણનો નિયમ આપ્યો, સમસીમાંત દૃષ્ટિકોણનો નિયમ આપ્યો, એ કેટલીક ધારણાઓ, કેટલુંક ઓબ્ઝર્વેશન અને એના આધારે આપણને એ સમજાવવાની કોશિશ કરી હતી। સામાન્ય રીતે આ જે માર્શલની આખી થિયરી છે, એ માર્શલની થિયરીમાં કેટલીક બાબતોમાં જે મર્યાદાઓ જોવા મળી, એમાં સૌથી મોટી મર્યાદા કે નાણાંનો સીમાંત દૃષ્ટિકોણ સ્થિર રહે છે, એ ધારણા કરીને એમણે જે આખા ઘટતા સીમાંત દૃષ્ટિકોણનો નિયમ આપ્યો અને એ નિયમની કેટલીક મર્યાદાઓ હતી એને દૂર કરવા માટે પ્રોફેસર જે આર હિક્સે તટસ્થ રેખા વિશ્લેષણ આપ્યું અને એ તટસ્થ રેખા વિશ્લેષણની અંદર ગ્રાહકની સંતુલા કેવી રીતે શક્ય બને છે એ આખી વાત સિદ્ધાંતના સ્વરૂપમાં સમજાવી છે। વાત અને સવાલ એ છે કે જો અમુક પ્રકારની ધારણાઓને આધારે સિદ્ધાંત કે નિયમને સમજાવી શકાતો હોય તો એની સામે કેટલીક મર્યાદાઓ પણ રહેલી છે અને એ મર્યાદાઓને દૂર કરવા માટે થઈને સિદ્ધાંતનું નવું સ્વરૂપ અસ્તિત્વમાં આવે છે। આપણે શરૂઆતના પહેલા વર્ષમાં પણ ભણ્યા હતા અને થોડો ખ્યાલ હોય તો કે એક સીમાંત દૃષ્ટિકોણનો નિયમ, એમાં ઘટતા સીમાંત દૃષ્ટિકોણનો નિયમ, એના વિશેની થોડીક ચર્ચા કરી હતી અને દૃષ્ટિકોણ શું છે, સીમાંત શું છે એ શબ્દને સમજવા માટેનો પ્રયાસ કર્યો હતો। આપણે દૃષ્ટિકોણ વિશેની પણ ચર્ચા કરી હતી કે દૃષ્ટિકોણ શું છે અને સીમાંત શબ્દ શું છે એની પણ ચર્ચા કરી હતી। એ જે માર્શલે ઘટતા સીમાંત દૃષ્ટિકોણનો નિયમ આપ્યો અને એ ઘટતા સીમાંત દૃષ્ટિકોણના નિયમમાં કેટલીક ધારણાઓ એ અવાસ્તવિક લાગવાને કારણે પ્રોફેસર જે આર હિક્સે એ જ સિદ્ધાંતને નવું સ્વરૂપ આપીને તટસ્થ રેખા વિશ્લેષણ દ્વારા ગ્રાહકની સંતુલાને સમજાવવાની કોશિશ કરી। સામાન્ય રીતે એ તટસ્થ રેખા વિશ્લેષણમાં ગ્રાહકની સંતુલા સમજાવવાની જે કોશિશ કરી એમાં ગ્રાહકની સંતુલામાં આ જે આવક અસર, અવેજી અસર અને કિંમત અસરની વાત આવી, જે પ્રોફેસર માર્શલ સમજાવી શક્યા નહોતા। જે વાત પ્રોફેસર જે આર હિક્સે આવક અસર, અવેજી અસર અને કિંમત અસરના સ્વરૂપમાં સમજાવી, આપણે થોડાક બેક જઈએ છીએ, પાછળ જઈએ છીએ, જેની ચર્ચા કરી છે, છતાંય ફરી જ્યારે તમારા અભ્યાસક્રમનો આ એક મુદ્દો જ છે ત્યારે એને સમજવા આપણે જરૂરી છે અને એટલા માટે થોડાક બેક જઈએ છીએ, પાછળ જઈએ છીએ। અને એ જે વસ્તુ છે એ ઘટતા સીમાંત દૃષ્ટિકોણનો નિયમ, જેને આપણે આગળ પણ ભણ્યા હતા, ઘટતા સીમાંત દૃષ્ટિકોણનો નિયમ। સામાન્ય રીતે જે ઘટતા સીમાંત દૃષ્ટિકોણનો નિયમ છે એની સાથે અભ્યાસમાં આપણે કેટલીક બાબતો સમજવાની છે, એમાં સીમાંત દૃષ્ટિકોણની વાત જે છે એ સીમાંત દૃષ્ટિકોણની અંદર આપણે સીમાંત એટલે શું એ પણ સમજવા માટેની પ્રયત્ન કર્યો હતો અને એ સીમાંત દૃષ્ટિકોણને બાબતોમાં જે માર્શલે ધારણા કરી હતી એમાં દૃષ્ટિકોણ ચોક્કસ સંખ્યા દ્વારા માપી શકાય છે એવી વાત કરી હતી, એની સાથે કુલ દૃષ્ટિકોણને સમજાવવાની વાત કરી હતી, નાણાંનો સીમાંત દૃષ્ટિકોણ સ્થિર રહે છે એવી વાત કરી હતી, વસ્તુની ખરીદી એકબીજાથી સ્વતંત્ર રીતે થાય છે એમ સમજાવાયું હતું
અને એ આત્મલક્ષી પદ્ધતિ છે એમ પણ માર્શલે વાત કરી હતી. સામાન્ય રીતે એમણે શરૂઆતમાં કુલ દૃષ્ટિકોણ અને સીમાંત દૃષ્ટિકોણની વાત કરી છે. કુલ દૃષ્ટિકોણમાં વધારો થાય પણ સીમાંત દૃષ્ટિકોણમાં વધારો ન પણ થાય એ આખી માર્શલની રજૂઆત હતી, જે કુલ દૃષ્ટિકોણ અને સીમાંત દૃષ્ટિકોણના અભ્યાસમાં આપણે જોઈ હતી. દૃષ્ટિકોણમાં વધારો અને સીમાંત દૃષ્ટિકોણમાં વધારો, કુલ દૃષ્ટિકોણમાં વધારો અને સીમાંત દૃષ્ટિકોણમાં વધારો, એ બંનેનો તાત્વિક તફાવત એ છે કે સીમાંતમાં એક વધારાના એકમનો ઉપભોગ કરવાથી ગ્રાહકના સંતોષમાં, ગ્રાહકની જરૂરિયાતમાં, ગ્રાહકના સંતોષમાં થતો ફેરફાર, એક વધારાના એકમનો ઉપભોગ કરવાથી ગ્રાહકના સંતોષમાં, ગ્રાહકની જરૂરિયાતમાં જે ફેરફાર થાય છે એને સીમાંત શબ્દ સાથે જોડવામાં આવ્યો હતો. હવે પ્રોફેસર માર્શલનું કેવું એમ છે કે કુલ દૃષ્ટિકોણ અને સીમાંત દૃષ્ટિકોણની વચ્ચેની જે મૂળભૂત બાબત છે, એ ગ્રાહક બજારમાં અમુક વસ્તુની માંગ કરે છે કારણ કે એ વસ્તુના ઉપભોગમાંથી તેને દૃષ્ટિકોણ મળે છે, એના વપરાશમાંથી એને સંતોષ મળે છે, દૃષ્ટિકોણ મળે છે. ઉપભોક્તાને ગ્રાહકને મળતો દૃષ્ટિકોણ આપણે વસ્તુના ઉપભોગમાંથી મળતા કુલ દૃષ્ટિકોણ અને ઉપભોગમાંથી મળતા સીમાંત દૃષ્ટિકોણ એ બે રીતે આપણે વિચારી શકીએ. એ બે રીતે વિચારી શકીએ એટલે એને કુલ દૃષ્ટિકોણ એટલે એના દૃષ્ટિકોણના સરવાળાને કુલ દૃષ્ટિકોણ, કારણ કે ગ્રાહક કોઈ એક વસ્તુનો ઉપભોગ કરતો નથી, ગ્રાહક એક કરતાં વધારે વસ્તુનો ઉપભોગ કરે છે, એટલે એ ઉપભોગ કરવામાં આવતા બધા એકમોમાંથી એને જે દૃષ્ટિકોણ મળે છે એ દૃષ્ટિકોણનો આપણે સરવાળો કરીએ તો આપણને કુલ દૃષ્ટિકોણ પ્રાપ્ત થાય. હવે બહુ સ્વાભાવિક છે કે જ્યાં સુધી વસ્તુની જરૂરિયાત પૂરેપૂરી સંતોષાય નહીં ત્યાં સુધી વસ્તુનો ઉપભોગ કરવાથી કુલ દૃષ્ટિકોણમાં વધારો થાય, પરંતુ વસ્તુની જરૂરિયાત સંતોષાઈ ગયા પછી પણ વસ્તુનો ઉપભોગ ચાલુ રાખવામાં આવે તો એ કુલ દૃષ્ટિકોણમાં વધારો થતો નથી, પછી દૃષ્ટિકોણ ઘટે છે અથવા તો નકારાત્મક બને છે. એટલે આ એક વસ્તુ સમજાવવા માટેની જે કોશિશ કરી છે એમાં કુલ દૃષ્ટિકોણ અને સીમાંત દૃષ્ટિકોણ આ બે વસ્તુના કન્સેપ્ટ ખૂબ મહત્ત્વના છે, જેને સમજવાની જરૂર છે. બહુ સ્વાભાવિક અને આપણા જીવનમાં ઉપયોગી હોય એવી વસ્તુઓ છે, આપણે અનુભવી હોય એવી વસ્તુઓની અહીંયા ચર્ચા છે કે કોઈપણ ગ્રાહક જેમ જેમ કોઈપણ વસ્તુના એકમોનો ઉપભોગ કરે, કોઈપણ ચીજવસ્તુનો એ ઉપભોગ કરે, એમ એને મળતા જે દૃષ્ટિકોણ છે એ દૃષ્ટિકોણ વધતો જ જાય. હવે કોઈ ગ્રાહક કોઈ એક વસ્તુનો ઉપભોગ કરતો નથી, એક કરતાં વધારે ચીજવસ્તુનો ઉપભોગ કરે છે, તો એક કરતાં વધારે ચીજવસ્તુનો ઉપભોગ કરતો હોવાથી એ જે બધી ચીજવસ્તુઓનો ઉપભોગ કરવાથી અથવા તો બધા એકમોનો ઉપભોગ કરવાથી જે દૃષ્ટિકોણ મળે એ દૃષ્ટિકોણનો તમે સરવાળો કરો એટલે આપણને કુલ દૃષ્ટિકોણ મળે. એટલે આ જે કુલ દૃષ્ટિકોણ આપણને કે મળે એ વસ્તુની જરૂરિયાત પૂરેપૂરી સંતોષાય નહીં ત્યાં સુધી વસ્તુનો ઉપભોગ કરવાથી કુલ દૃષ્ટિકોણમાં વધારો થયા જ કરવાનો. જ્યાં સુધી એની જરૂરિયાત સંતોષાય નહીં ત્યાં સુધી એ જરૂરિયાત સંતોષાય નહીં ત્યાં સુધી એ વસ્તુનો ઉપભોગ કરવાનો. એ વસ્તુનો ઉપભોગ કરે એટલે એને કારણે એને એ વસ્તુનો ઉપભોગ ચાલુ રાખતો હોવાને કારણે એના કુલ દૃષ્ટિકોણમાં એક સમય એવો આવે કે એ કુલ દૃષ્ટિકોણમાં વધારો થતો અટકી જાય, જેને નકારાત્મક દૃષ્ટિકોણ પણ કહેવામાં આવે છે. એટલે કે કુલ દૃષ્ટિકોણ ઘટે એ બાબતને સમજાવવા માટે પ્રોફેસર માર્શલે ઘટતા સીમાંત દૃષ્ટિકોણનો નિયમ આપ્યો છે કે ગ્રાહકના જીવનમાં કોઈપણ ચીજવસ્તુનો ઉપભોગ કરવાથી એના કુલ દૃષ્ટિકોણમાં વધારો થાય, પણ એ કુલ દૃષ્ટિકોણમાં અમુક હદ સુધી વધારો થયા પછી પણ જો એ જરૂરિયાત સંતોષવાનું ચાલુ રાખે તો કુલ દૃષ્ટિકોણમાં વધારો થતો નથી, પછી કુલ દૃષ્ટિકોણમાં વધારો ન થવાને કારણે એ કુલ દૃષ્ટિકોણ ઘટે છે અથવા તો નકારાત્મક બને છે. એ બાબતને સમજાવવા માટે પ્રોફેસર માર્શલે ઘટતા સીમાંત દૃષ્ટિકોણનો નિયમ આપ્યો છે. આ કોઈના પણ જીવનમાં બનતી વસ્તુ છે, અનુભવવાની વસ્તુ છે કે જેમ દાખલા તરીકે તમને ગુલાબજાંબુ ખૂબ ભાવતા હોય તો ગુલાબજાંબુ તમે ખૂબ ભાવતા હોવાને કારણે, તમારી જરૂરિયાત હોવાને કારણે, તમે ખૂબ દવાની જરૂરિયાત છે ખૂબ જરૂરિયાત હોવાને કારણે તમે એનો ઉપભોગ કરતા જાઓ ઉપભોગ કરતા જાઓ, પછી તમારા દૃષ્ટિકોણમાં વધારો થાય પણ એક તબક્કે એવો આવે કે તમારો કુલ દૃષ્ટિકોણ ઘટે.
એના સંદર્ભમાં પ્રોફેસર માર્શલે ઘટતા સીમાંત દૃષ્ટિકોણનો નિયમ આપ્યો છે. સીમાંત એટલે આજે સીમાંત દૃષ્ટિકોણના આ ઘટતા જતા વલણના સંદર્ભમાં, સીમાંત દૃષ્ટિકોણના આ ઘટતા જતા વલણના સંદર્ભમાં સીમાંત દૃષ્ટિકોણ વિશ્લેષણના જે જે પુરસ્કર્તાઓ છે, જે જે એને અનુમોદન આપનારા અર્થશાસ્ત્રીઓ છે, એમણે બે નિયમો રજૂ કર્યા છે જેનું અર્થશાસ્ત્રના સિદ્ધાંતો અને વ્યવહારમાં પણ ખૂબ મહત્ત્વ રહેલું છે. એમાં પહેલો નિયમ જે છે એ છે ઘટતા સીમાંત દૃષ્ટિકોણનો નિયમ, અને બીજો નિયમ છે એ સમસીમાંત દૃષ્ટિકોણનો નિયમ. ગ્રાહકના વર્તન વિશેના આ નિયમોને આધારે દૃષ્ટિકોણ વિશ્લેષણના જે સમર્થકો છે એને એને અનુમોદન આપનારા છે એમણે માંગનો નિયમ સમજાવ્યો છે. એકચ્યુઅલી જ્યારે આપણે સીધો માંગનો નિયમ ભણીએ છીએ ત્યારે આપણને ખબર હોતી નથી કે માંગનો નિયમ કેવી રીતે તારવવામાં આવ્યો છે. એકચ્યુઅલી આ ઘટતા સીમાંત દૃષ્ટિકોણના નિયમને આધારે એ માંગનો નિયમ તારવવામાં આવ્યો છે. જેમ માર્શલે માંગનો નિયમ સૂચવી દીધો કે અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમતમાં વધારો થતાં માંગમાં ઘટાડો થાય છે, અને વસ્તુની કિંમતમાં વધારો થતાં માંગમાં ઘટાડો થાય છે અને ઘટાડો થતાં માંગમાં વધારો થાય છે, આવો જે વ્યસ્ત સંબંધ જે માર્શલે સૂચવ્યો એ માંગનો નિયમ જે તારવવામાં આવ્યો છે, એ માંગના નિયમને તારવવા પાછળ ગર્ભિત રીતે ઘટતા સીમાંત દૃષ્ટિકોણનો નિયમ રહેલો છે. આ ઘટતા સીમાંત દૃષ્ટિકોણના નિયમને આધારે જ માંગનો નિયમ સમજાવવામાં આવ્યો છે. એટલે ઘટતા સીમાંત દૃષ્ટિકોણના નિયમની રજૂઆત ઘણા વર્ષો પૂર્વે માર્શલ પહેલાં ગ્રોસેન અને બેન્થેમ નામના અર્થશાસ્ત્રીઓએ કરી હતી. ઘણીવાર તેને આપણે બેન્થમના પ્રથમ નિયમ તરીકે પણ ઓળખીએ છીએ, પણ એ નિયમની શાસ્ત્રીય રજૂઆત જે કરી એમાં માર્શલ અને ત્યાર પછી સ્ટેનલી અને જેવન્સ એ બધા અર્થશાસ્ત્રીઓના નામ છે. તેમ છતાં સૌથી વધારે આ ઘટતા સીમાંત દૃષ્ટિકોણના નિયમ સાથે નામ સંકળાયેલું હોય તે પ્રોફેસર માર્શલનું છે, અને તેથી આપણે આ માર્શલ કે જેના નામની સાથે આ નિયમ સંકળાયેલો છે એ નિયમની કેવી રીતે રજૂઆત કરે છે એનો આપણે સૌપ્રથમ અભ્યાસ કરીએ કે નિયમ શું છે, નિયમ શું કહેવા માગે છે. તેના નિયમમાં એનો નિયમ એ પ્રમાણે છે કે વ્યક્તિને પોતાની પાસેના વસ્તુના જથ્થામાં થતા દરેક વધારામાંથી મળતો લાભ ઓછો ને ઓછો થતો જાય છે. વ્યક્તિને પોતાની પાસેના વસ્તુના જથ્થામાં થતા દરેક વધારામાંથી મળતો લાભ ઓછો ને ઓછો થતો જાય છે. બોલ્ડિંગ નામનો અર્થશાસ્ત્રી એમ કહે છે કે જ્યારે ઉપભોક્તા અન્ય વસ્તુઓના એકમોની વપરાશ સ્થિર રાખીને કોઈ એક વસ્તુના એકમોની વપરાશ વધારે છે ત્યારે તે વસ્તુમાંથી મળતો સીમાંત દૃષ્ટિકોણ ઘટતો જાય છે. સીમાંત શબ્દનો પણ આપણે અર્થ સમજ્યા હતા. કોઈ એક વધારાના એકમનો ઉપભોગ કરવાથી કુલ દૃષ્ટિકોણમાં થતો ફેરફાર એ સીમાંત ઉપભોગ છે, સીમાંત વપરાશ છે. આપણે એ સમજવાની કોશિશ કરી હતી કે ઉપભોક્તા એટલે કે ગ્રાહક અન્ય વસ્તુઓના એકમોની વપરાશ સ્થિર રાખીને કોઈ એક વસ્તુના એકમોની વપરાશ વધારે છે ત્યારે તે વસ્તુમાંથી મળતો સીમાંત દૃષ્ટિકોણ ઘટતો જાય છે. આપણા રોજિંદા અનુભવ પર આ નિયમ રચાયો છે. જેમ કોઈ વસ્તુનું પ્રમાણ આપણી પાસે વધતું જાય છે તેમ તેમ તેનું મહત્ત્વ ઘટતું જાય છે. જો આમ બનતું ન હોત અને સીમાંત દૃષ્ટિકોણ વધતો જ જતો હોત તો વ્યક્તિ વસ્તુની ખરીદી વધારે જ જાય અને બધી જ આવક તે વસ્તુ પાછળ ખર્ચી નાખે. પરંતુ વાસ્તવમાં વ્યક્તિ કોઈ એક જ વસ્તુ પાછળ ખર્ચ કરતી નથી. જો સીમાંત દૃષ્ટિકોણ સ્થિર રહેતો હોત તો પણ વ્યક્તિ માત્ર એક જ વસ્તુ પાછળ બધી જ આવક ખર્ચશે, કેમ કે પ્રથમ એકમમાંથી કિંમત કરતાં વધુ દૃષ્ટિકોણ મળે છે. એ પ્રક્રિયા ત્યારબાદ પણ ચાલુ જ રહેશે, આથી તેની ખરીદી વધતી જ રહેશે. પરંતુ વાસ્તવમાં આમ બનતું નથી. ટૂંકમાં સીમાંત દૃષ્ટિકોણ વધતો જતો નથી કે સ્થિર પણ રહેતો નથી, પણ તે ઘટતો જાય છે. એટલે આપણને સહેજે એ પ્રશ્ન થાય કે વસ્તુના ઉપભોગની સાથે વસ્તુમાંથી મળતો સીમાંત દૃષ્ટિકોણ શા માટે ઘટતો જાય છે? જો એ ખરીદી વધતી જ જશે તો શું પરિસ્થિતિ પેદા થાય છે? તો એ ખરીદી વધતી જ જાય તો એ
એ પ્રથમ એકમમાંથી કિંમત કરતાં વધુ દૃષ્ટિકોણ મળે તો એ બધી આવક ખર્ચી નાખે તો પણ એ પ્રક્રિયા ત્યારબાદ ચાલુ રહેશે અને ખરીદી વધી જશે આવું આપણું માનવું છે, પણ વાસ્તવમાં આવું બનતું હોતું નથી. કેમ બનતું હોતું નથી? કે સીમાંત દૃષ્ટિકોણ છે એ સીમાંત દૃષ્ટિકોણ વધતો જતો નથી, એ સ્થિર પણ રહેતો નથી. જો સીમાંત દૃષ્ટિકોણ વધતો જતો હોત તો ઘટતા સીમાંત દૃષ્ટિકોણનો નિયમ અસ્તિત્વમાં ન આવ્યો હોત. જો એ સ્થિર રહેતો હોત તો પણ આ ઘટતા જતા સીમાંત દૃષ્ટિકોણનો નિયમ અસ્તિત્વમાં ન આવ્યો હોત. વાસ્તવમાં જે સીમાંત દૃષ્ટિકોણ છે એ નથી વધતો જતો કે નથી સ્થિર રહેતો, પણ છેવટના ભાગરૂપે તે ઘટતો જાય છે. એટલે આપણને અહીંયા સાહેબ એ પ્રશ્ન એ થાય કે વસ્તુના ઉપભોગની સાથે, વસ્તુના વપરાશની સાથે વસ્તુમાંથી મળતો સીમાંત દૃષ્ટિકોણ શા માટે ઘટતો જતો હશે? ઘટતા જતો હોવાનું કારણ શું હશે? એટલે વસ્તુના ઉપભોગની સાથે તેમાંથી મળતો સીમાંત દૃષ્ટિકોણ છે એ ઘટતો જાય છે, તેના માટે બે કારણો આપવામાં આવે છે. પહેલું કારણ તો એ છે કે માનવીની જરૂરિયાતો અમર્યાદિત હોવાથી બધું જ જરૂરિયાતો સંપૂર્ણપણે સંતોષી શકાતી નથી, પરંતુ કોઈ નિશ્ચિત સમયે એકાદ જરૂરિયાત પૂર્ણપણે સંતોષી શકાય છે. દાખલા તરીકે ભૂખ લાગી હોય ત્યારે જેમ જેમ ખોરાક લેવામાં આવશે તેમ તેમ તેની જરૂરિયાત સંતોષાતી જશે, અંતે અમુક પ્રમાણમાં ખોરાક લીધા બાદ તેની જરૂરિયાત સંતૃપ્ત થઈ જશે, તેની જરૂરિયાત પૂરી થઈ જશે, તેનો સંતોષ પૂરો થઈ જશે. વ્યક્તિને તેમાંથી જેટલો સંતોષ કે દૃષ્ટિકોણ મેળવવાનો હતો તેટલો મળી જાય છે, એટલે કુલ દૃષ્ટિકોણ મહત્તમ બને છે અને ત્યારબાદ સીમાંત દૃષ્ટિકોણ નકારાત્મક બનતો જાય છે અને નકારાત્મક બનતો તેનો ઉપભોગ બંધ કરવામાં આવે છે. આમ જેમ જેમ જરૂરિયાત સંતોષાતી જાય તેમ તેમ પ્રાપ્ત થતો સીમાંત દૃષ્ટિકોણ ઘટે છે. સીમાંત દૃષ્ટિકોણ ઘટવાનું બીજું કારણ એ આપવામાં આવે છે કે વસ્તુઓ એકબીજાની સંપૂર્ણ અવેજી નહીં હોવાને લીધે પણ સીમાંત દૃષ્ટિકોણ ઘટે છે. દાખલા તરીકે ચા અને કોફી, આ બંને પીણા એકબીજાની સંપૂર્ણ અવેજી હોત તો માત્ર ચા પીવાથી પણ કોફીની જરૂરિયાત પણ સંતોષી શકાત, પરંતુ તેમ બનતું નથી. કોફીની જરૂરિયાત સંતોષવા માટે તેનો જ ઉપયોગ જરૂરી બને છે. આથી બંનેમાંથી જે વસ્તુ સીમાંત દૃષ્ટિકોણ આપે તેની વપરાશ પહેલાં થશે અને ત્યારબાદ બીજી વસ્તુની વપરાશ થશે. આ પ્રમાણે બધી વસ્તુઓ એકબીજાની સંપૂર્ણ અવેજી નહીં હોવાને લીધે કોઈ એક વસ્તુનો ઉપભોગ કરવામાં આવતો તેમાંથી મળતો સીમાંત દૃષ્ટિકોણ ક્રમશઃ ઘટે છે. ટૂંકમાં ઘટતા સીમાંત દૃષ્ટિકોણનો નિયમ માનવ સ્વભાવની એક મૂળભૂત ખાસિયત રજૂ કરે છે અને એ માનવ સ્વભાવની મૂળભૂત ખાસિયત રજૂ કરે છે અને એ આત્મનિરીક્ષણ અને વ્યક્તિઓના નિરીક્ષણ પરથી તારવવામાં આવે છે. એટલે ઘટતા સીમાંત દૃષ્ટિકોણનો નિયમ વ્યક્તિની જરૂરિયાત સંતોષતી બધી જ વસ્તુઓ માટે સાચો છે.